नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात सामाजिक विज्ञान जेनी अंदर आपणे प्रकरण सात प्रादेशिक संस्कृतिनुं घडतर एनो आपणे अभ्यास करी रह्या था। एमां आपणे थोड़ू बाकी छे तो आजे आपणे ए पाठ जोई लईए, त्यार पछी आपणे एनो स्वाध्याय जोईशुं। विद्यार्थी मित्रों, आपणे गया पीडीएलमां भारतमां जोवा मळता विविध उत्सवो, मेळाओ, शास्त्रीय संगीत, नृत्यो छे, कया कया राज्यमां कया नृत्यो प्रचलित हता ए बधा विशे आपणे माहिती मेळवी हती। त्यारबाद हवे आपणे जोवा जईशुं तो आवशे, त्यार पछी आपणे चित्रकला पण जोई हती, लघु चित्र एटले के नाना चित्रो। मुगल काल दरमियान ચિત્રકારોને આશ્રયસ્થાન આપવામાં આવ્યું હતું, ત્યાર પછી જે કાળ શરૂ થયો એમાં આ લોકો જે છે એ પર્વતીય વિસ્તારોમાં જઈને વસવાટ કર્યો અને ત્યાં તેમણે એક નવી શૈલી વિકસાવી અને એનું નામ આપ્યું કાંગડા શૈલી। એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો। ત્યાર પછી આવશે રાજપૂતોની વીરતાભરી ગાથા, એટલે કે રાજપૂતોની જે વીરતાભરી ગાથા છે એના વિશેની માહિતી છે। તો એમાં શરૂઆત કરીએ તો બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતાના તરીકે ઓળખતા હતા। જે બ્રિટિશ શાસકો હતા જે રાજસ્થાનમાં વસવાટ કરતા હતા તે લોકોને રાજપૂત તરીકે તેઓ ઓળખતા હતા। રાજપૂતો એ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું હતું અને આ રાજપૂતોએ જે છે એ રાજસ્થાનની અંદર વિશિષ્ટ સંસ્કૃતિનું વિકાસ કર્યો હતો, સર્જન કર્યું હતું। રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શ અને વીરતા સાથે જોડાયેલી હતી અને રાજપૂતોની જે સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની શૈલી જે છે એ તેમના આદર્શ એટલે કે જેમના જે સારા વિચારો હતા અને એમની વીરતા એટલે બહાદુર ભર્યા સાથે જોડાયેલી હતી। એટલે એક વાક્યનો પ્રશ્ન પૂછાય કે રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ શેના સાથે જોડાયેલી હતી, રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ શેના સાથે જોડાયેલી હતી, તો રાજપૂતોની પરંપરાઓ આદર્શ અને વીરતા સાથે જોડાયેલી હતી। રાજપૂતોની વીરતાભરી ગાથાઓ ચારણો, બારોટ, કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવતા હતા અને રાજપૂતોની જે વીર ગાથાઓ હતી એને જેમ આપણે અત્યારે ફિલ્મમાં સંગીતો આવે, ગીતો આવે છે, તો એવી રીતે પહેલાંના સમયમાં રાજપૂતોની જે વીરતાભરી ગાથાઓ છે એને ગઈને બારોટો, કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવતા હતા। આ કથાઓમાં રાજપૂતોની સુરવીરતા ઉપરાંત સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ વગેરે દર્શાવવામાં આવે છે અને આની અંદર જે રાજપૂતોની જે વિશેષતાઓ છે એ દર્શાવવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે રાજપૂતો એટલા બધા બહાદુર હતા કે તેમના સ્થળે જે કોઈ વ્યક્તિ આવે તેઓનું તેઓ રક્ષણ કરતા, તેઓ મૃત્યુના મુખથી ડર રાખતા નહીં। એટલે કે એક સમયે સામેના વ્યક્તિનું રક્ષણ કરવામાં જો પોતાના પ્રાણ જતા રહે તો પણ તે સહેજ પણ પરવા કરતા ન હતા। તો આ એમની એક વીરતાભરી ગાથા હતી। આ ઉપરાંત રાજપૂતાણીઓ એટલે કે સ્ત્રીઓ એમની પણ એક સરસ મજાની વિશેષતા છે, એટલે કે વીરતાભર્યું કાર્ય છે કે એમનો જો પતિ યુદ્ધમાં વીરગતિ પામે એટલે કે મૃત્યુ પામે, યુદ્ધ દરમિયાન રાજપૂતાણીઓનો જે પતિ હોય રાજપૂત એ જો યુદ્ધમાં વીરગતિ પામે એટલે મૃત્યુ પામે તો તે જોહર કરતી। હવે તમને એવો પ્રશ્ન થશે જોહર એટલે શું, તો જોહર એટલે અગ્નિકુંડમાં કૂદવું। તમે પદ્માવતી પિક્ચર જોયું હશે જેની પર આપણે રિલીઝ થવા દીધું નહોતું, પણ અત્યારે ઘણા બધા સિનેમા ઘરોમાં આ પદ્માવત પિક્ચર તમે આવેલું હશે, તમે જોયેલું હશે। દીપિકા પદુકોણ, રણવીર અને શાહિદ કપૂર છે, તો એમાં તમે જોશો તો એમાં તમને છેલ્લા જોહર જે છે એ જોવા મળશે કે જ્યારે કોઈ સ્ત્રી રાજપૂતાણીનો પતિ મૃત્યુ પામે ત્યારે તે દુશ્મનોના હાથમાં ન આવવા માટે શું કરે કે એક અગ્નિકુંડ હોય કે જેમાં અગ્નિ સળગાયેલી હોય અને તેની અંદર જીવતે જીવત તે કૂદી જતી। આ એમનું એક વીરતાભર્યું કાર્ય કહેવાય કે પોતાની લાજ બચાવવા માટે, બીજા અન્ય દુશ્મનોના હાથમાં ન આવવા માટે તેઓ આવું જોહર પણ કરતા હતા। ક્યારેક તેઓ રણભૂમિમાં તલવાર લઈને યુદ્ધ સમયે લડવા પણ જતી રહેતી। એમાં ભીમદેવ સોલંકીની જે પત્ની હતી ઉદયમતી, ભીમદેવ સોલંકીનો બીજો
એમની જે પત્ની ઉદયમતી હતી એ ઉદયમતીએ શાહબુદ્દીન ધુરીને ભારત પર જ્યારે આક્રમણ કર્યું ત્યારે વિરાંગના જે છે એ નાયકા દેવીએ તેમને હરાવ્યા હતો. એટલે કે અહીંયા સ્ત્રીઓ પણ એક વિશિષ્ટ આવડત ધરાવતી હતી. રાજપૂતો સ્ત્રીઓ ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ નોછાર કરી દીધા. જે રાજપૂતો હતા એ સ્ત્રીઓ ગાય અને પોતાનો જે ધર્મ છે એ ધર્મ માટે પોતાના પ્રાણ પણ નોછાવર કરી દેતા હતા. રાજપૂત સ્ત્રીઓ પણ સૂરવીરતામાં પાછી પડે તેમ ન હતી. તેઓ જીવન અને મરણ બંને સૂરવીર પતિના પગલે ચાલતી, જીવન ને મૃત્યુ બંને સાથે લઈને ચાલતી. સતી પ્રથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. સતી પ્રથા પણ એ સમયે જોવા મળતી હતી. અહીંયા વિદ્યાર્થી મિત્રો, સતી પ્રથાનો અર્થ થયો તો કે જે કોઈ સ્ત્રી હોય અને એ સ્ત્રીનો જો પતિ મૃત્યુ પામે તો તે જીવતી અગ્નિ સંસ્કારમાં કરવામાં આવે, એટલે કે એને જીવતી સળગાવી દેવામાં આવતી હતી એના પતિ સાથે. તો એ શું હતો? સતી પ્રથાનો કાયદો હતો. ત્યાર પછી આવશે પીર. સૂફી વાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ. સૂફીવાદ એટલે ઈશ્વર પ્રત્યેનો જે પ્રેમ. માનવતાની સેવા સમયાંતરે સૂફી જુદા જુદા સિલસિલામાં વહેંચાઈ ગયો અને જેમ સમય ગયો એમ એમ આ સૂફી સંપ્રદાય છે મુસ્લિમ ધર્મનો એ જુદા જુદા ભાગમાં વહેંચાઈ ગયો. દરેક સિલસિલાના પીર એટલે કે માર્દસ હતા, ખ્વાજા કે શેખ તરીકે પણ ઓળખાયા. પીરના શિષ્યો મુરીદ તરીકે પણ ઓળખાવા લાગ્યા. એટલે કે જે મુસ્લિમ ધર્મમાં હતા તો કે સૂફીવાદ, એ સૂફીવાદનો અર્થ હતો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા, આ સૂફીનો અર્થ હતો. પણ સમય ગયા એમ સમય જતા જતા શું થયું તો કે એનો પેટા વિભાગ એટલે કે જુદી જુદી શ્રેણીમાં વહેંચાઈ ગયા. કેટલાક માર્ગદર્શિક બની ગયા, ખ્વાજા કે શેખ તરીકે પણ ઓળખાયા, પીરના શિષ્યો કે મુરીદ તરીકે પણ તે ઓળખાતા હતા. ભારતીય પરંપરામાં સંકળાયેલા અગ્રણ્ય સૂફી સંતોમાં અજમેરમાં પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીનો સમાવેશ થાય છે. અને ભારતીય પરંપરા મુજબ અજમેરમાં આવેલા મોઇનુદ્દીન ચિશ્તીનો સમાવેશ થાય છે. તેમણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી. અને જે મોઇનુદ્દીન જે છે એ સંત કે જેમણે ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી, તેઓ ખ્વાજા અને ઓલિયાથી પ્રચલિત થયા હતા. અને તેમણે ખ્વાજા જે છે અને ઓલિયાના નામથી તેઓ પ્રચલિત થયા હતા. તો કે કોણ? તો કે મોઇનુદ્દીન ચિશ્તી, કે જેઓ ખ્વાજા અને ઓલિયા તરીકે પ્રચલિત થયા હતા. ગુજરાતમાં અહમદ ખટ્ટુ ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા. અને ગુજરાતમાં જે અહમદ ખટ્ટુ ગંજબક્ષ જે મહાન પીર તરીકે, જે મુસ્લિમ ભાઈઓના પીર તરીકે ઓળખાય છે એવા તરીકે તેઓ જાણીતા થયા. ત્યાર પછી આવશે પાળિયા. દુશ્મનો સામે પાર ઊભી થઈ ઊભા રહેનાર અને યુદ્ધમાં લડાઈને ખપી જનાર વીર શહીદોની યાદમાં સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે, તેને પાળિયા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે 5મા ધોરણમાં હતા ત્યારે તમે આસપાસમાં આવો કોઈ વિનોદ કિનારીવાલ નામનો પાઠ સાંભળ્યો હતો કે અમદાવાદની લો કોલેજમાં અંગ્રેજો સામે લડત લડવામાં રાષ્ટ્રધ્વજને આગળ લઈને તેઓ શહીદ બન્યો હતો અને ત્યારબાદ તેની ખાંભી બનાવવામાં આવી હતી. ખાંભી એટલે એક પ્રકારનું સ્મારક. તો એ શું કહેવાય? પાળિયા કહેવાય. કે જે દેશ માટે પોતાના પ્રાણ બલિદાન ન્યોછાર કરી દે, દેશ માટે પોતાનું જીવન કામ આવે તો એવા વ્યક્તિઓનું આવું સ્મારક બનાવવામાં આવતું હોય છે, જેને આપણે પાળિયા કહીએ છીએ. જે સ્ત્રીઓએ જાહેર કર્યું કે સતી થતી હોય તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે. અને જે સ્ત્રીઓએ જોહર કર્યું હોય, જાહેર ને જોહર એટલે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે અગ્નિકુંડમાં કૂદીને પોતાના પ્રાણ આપ્યા હોય કે સતી થઈ હોય તેમણે પણ આ પાળિયા, તેમના માટે પણ પાળિયા બનાવવામાં આવે છે. આવા પાળિયાને સતીના પાળિયા પણ કહેવામાં આવે છે. ત્યાર પછી આવશે મંદિરો. તો પ્રાદેશિક સંસ્કૃતિના ઘડતરમાં આગળ આવશે તમારે મંદિરોનું બાંધકામ કેવું હતું. ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત મૌર્યકાળથી થઈ તેને ગુપ્તકાળ દરમિયાન વેગ મળ્યો. ગુપ્તકાળને સંરચનાત્મક મંદિરોનો કાળ પણ કહેવામાં આવે છે. મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય 3 પ્રકાર હતા, નાગરશૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલીનો સમાવેશ થાય છે. એટલે અહીંયા તમને પ્રશ્ન પૂછાય કે મંદિરની સ્થાપના કરવામાં મંદિરના સ્થાપત્ય શૈલીમાં કયા 3 પ્રકારો હતા? મંદિર સ્થાપત્ય શૈલીના મુખ્ય કેટલા પ્રકાર હતા, કયા કયા? તો એમાં પહેલું આવશે નાગર શૈલી, બીજું દ્રવિડ શૈલી અને ત્રીજું વેસર શૈલી. તો એમાં દરેકની માહિતી તમને અહીંયા આપેલી છે. તો પહેલું છે નાગર શૈલી.
તો ઈસવીસન 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગથી માંડીને વિધ્ય સુધી જે મંદિર સ્થાપત્ય શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી કહેવામાં આવે છે. એટલે કે 5મી સદી પછી ઉત્તર ભારતમાં જે સંસ્કૃતિ, જે શૈલીનો વિકાસ થયો એને શું કહેવાય? નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરો સામાન્ય પંચાયત શૈલીના અને ઈંડાકારના શિખરો ધરાવતા બનાવવામાં આવે છે. અહીંયા જે છે ને શિખર આ રીતના, તો આ રીતનું જે છે બાંધકામ થયેલું જોવા મળે છે. આ શૈલીમાં જગન્નાથ મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર અને ખજુરાહોના મહાદેવનું મંદિરનો સમાવેશ થાય છે. એટલે અહીંયા પૂછાય કે નાગર શૈલીમાં કયા કયા મંદિરનું નિર્માણ થયું હતું? તો નાગર શૈલીમાં તો કે મોઢેરાનું સૂર્ય મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, ત્યાર પછી ખજુરાહોનું મહાદેવનું મંદિર, જગન્નાથ મંદિર આનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને મોઢેરાનું એટલે કે મહેસાણા જિલ્લામાં આવેલું ગુજરાતનું સૂર્ય મંદિર અને કોણાર્કનું સૂર્ય મંદિર બંને નામ સરખા છે પણ બંનેની વિશેષતા અલગ છે. અહીં ઓરિસ્સામાં આવેલું કોણાર્કના સૂર્ય મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે તેનો આકાર રથ આકાર જેવો છે અને 7 ઘોડા ખેંચતા એવું દ્રશ્ય દેખવા મળે છે અને તે કાળા પથ્થરમાંથી બનાવેલું હોવાથી તેને કાળા પેગોડાના નામે ઓળખવામાં આવે છે. તો કોણાર્કના સૂર્ય મંદિરની આ વિશેષતા છે. જ્યારે મોઢેરાના સૂર્ય મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે સૂર્યનું પહેલું કિરણ તેના ગર્ભગૃહમાં એટલે કે સૂર્ય મંદિરના ગર્ભગૃહમાં પડે છે, એટલે સૂર્યોદય થાય એમ કહી શકાય છે. તો આ બંને મંદિરની વિશેષતા આ રીતના અલગ અલગ જોવા મળે છે. સૂર્ય મંદિરનું બાંધકામ ભીમદેવ સોલંકી પહેલાંએ બંધાવ્યું હતું અને આ બધા જે મંદિરનું નિર્માણ જે છે, જગન્નાથ મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, ખજુરાહોનું મંદિર, તો એ જે છે એમાં નાગર શૈલી જોવા મળે છે. ત્યાર પછી આવશે દ્રવિડ શૈલી. દક્ષિણ ભારતમાં વિકસેલી પેલી ઉત્તર ભારતમાંથી દ્રવિડ શૈલી દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી કહેવામાં આવે છે, જેમાં તમિલનાડુ, દક્ષિણમાં આંધ્રપ્રદેશ, કેરળ, દક્ષિણ કર્ણાટક પ્રદેશોનો સમાવેશ થાય છે, જેમાં કૃષ્ણનદીથી માંડીને કન્યાકુમારી સુધી આ શૈલીના મંદિરોમાં બૃહદેશ્વરનું મંદિર, મીનાક્ષી મંદિર, મહાબલીપુરમનું રથ મંદિર વગેરે મંદિરનો સમાવેશ થાય છે. તો દક્ષિણ ભારતની અંદર ખાસ કરીને રાજરાજ પ્રથમે બૃહદેશ્વરનું મંદિર બંધાવ્યું હતું, ત્યાર પછી મીનાક્ષી મંદિર, મહાબલીપુરમ રથ મંદિર વગેરે મંદિરનો સમાવેશ થાય છે. ત્યાર પછી ત્રીજી શૈલી આવશે અને છેલ્લું છે આપણા પ્રકરણની છેલ્લો ટોપિક છે વેસર શૈલી. તો વેસર શૈલી મંદિર સ્થાપત્યની વેસર શૈલી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણ નદી સુધી વિકાસ પામી હતી. વેસર શૈલીના નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. વેસર શૈલીમાં આગળ જે આપણે જોઈ નાગર શૈલી અને દ્રવિડ શૈલી એ બંનેનું મિશ્રણ જોવા મળે છે. આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે. આ પૂછાશે વિદ્યાર્થી મિત્ર કે ભાઈ વેસર શૈલીને બીજા કયા નામે ઓળખાય છે? તો વેસર શૈલીને કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શૈલીના મંદિરમાં હોયસળેશ્વરનું મંદિર યાની હલેબીડુ કર્ણાટક, ચેન્ના કેશવ મંદિર બેલુર વગેરે મંદિરનો સમાવેશ કરવામાં આવે છે અને આની અંદર જે ઘણા બધા મંદિરો છે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને બાજુમાં તમને હોયસળેશ્વરનું મંદિર આપેલું છે. તો આમ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ જોયું કે પ્રાદેશિક સંસ્કૃતિના ઘડતરમાં જે મેળાઓ છે, સ્થાપત્યો છે, નૃત્ય છે, ભાષા છે, મંદિરોનું બાંધકામ, આ બધું જ આપણે જોયું. તો અહીંયા આ પાઠ આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય, તમારે તમારી નોટબુકમાં સ્વાધ્યાય લખવાનું છે. હું તમને સ્વાધ્યાય હેતુલક્ષી જેવું છે એટલે હું તમને સોલ્વ કરાવું છું. તમારે જો તમારે લખવું હોય તો જોડે પેન રાખી શકો છો. તમને થોડો સમય આપું છું, તમે થોડી નજર માર લો, ત્યાર પછી હું સોલ્યુશન કરાવું. અહીં ધ્યાન આવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1 આપેલો છે, યોગ્ય જોડકા જોડો.
જેમાં પહેલા અ વિભાગમાં મેળાઓના નામ છે, બ વિભાગમાં એને લગતા જિલ્લાઓ. તો પહેલો આપણો છે તરણેતરનો મેળો કયા જિલ્લામાં જાણીતો હતો, તેનો જવાબ આવશે સુરેન્દ્રનગર. તરણેતરના મેળામાં શું આવશે? સુરેન્દ્રનગર. તો અહીંયા પહેલામાં તમે બાજુમાં શોર્ટકટમાં જવાબ લખી શકો છો એફ. હવે બીજું છે ચિત્ર વિચિત્રનો મેળો. તો ચિત્ર અને વિચિત્રનો મેળો ક્યાં આવે? તો કયો જિલ્લો? સાબરકાંઠા. તો એનો જવાબ આવશે એ. ત્યાર પછી આગળ છે મીરાદાતારનો ઉર્સ મુબારકનો મેળો. મીરાદાતારના ઉર્સ મુબારકનો મેળો તો એનામાં આવશે મહેસાણા, યાની ડી. ત્રીજામાં ડી. ચોથામાં પલ્લીનો મેળો આવશે તમારે. પલ્લીના મેળામાં શું આવશે? તો કે ઈ ગાંધીનગર. ઈ ગાંધીનગર. ત્યાર પછી આવશે ભવનાથનો મેળો. તો ભવનાથના મેળામાં શું આવશે? સી જૂનાગઢ. સી જૂનાગઢ. ત્યાર પછી છઠ્ઠું છે વૌઠાનો મેળો. તો અમદાવાદ જિલ્લો એટલે કે બી. છઠ્ઠામાં બી. તો આમ પહેલામાં એફ, બીજામાં એ, ત્રીજામાં ડી, ચોથામાં ઈ, પાંચમામાં સી અને છઠ્ઠામાં બી. તો આમ અહીંયા આપણે જોડકા જોડો પૂર્ણ કર્યા. ત્યાર પછી તમારે કાંગડા શૈલીની એટલે કે એક વાક્યમાં જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે કાંગડા શૈલીની વિશેષતા જણાવો. તો આપણે કાંગડા શૈલીની વિશેષતા આપણે અગાઉ જોઈ હતી અહીંયા ગયા પીડીએલમાં, કે વાદળી અને લીલા રંગના કોમળ સાથે રંગોનો ઉપાય એકલા એ કાંગડા શૈલીની વિશેષતા છે. તમારે લખવી હોય તો લખો, હું બોલું છું. વાદળી અને લીલા રંગની સાથે, લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ તેમજ વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા હતી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે. તો અહીંયા તમને કેરળનું આપેલું છે, હું બતાવતો નહીં, તમને ખાલી બતાવી દઉં છું કે તમે આમ જોશો એટલે અહીંયા કેરળનું આવશે. તો કેરળની અંદર નૌકા સ્પર્ધા તો તમે એ રીતના જોઈને એમાં આવશે વલ્લ મકાલી. બરાબર, અહીંયા તમે વાંચો એટલે એમાં ઉલ્લેખ થશે, મને જવાબ તો આવડે છે. પણ અહીંયા આટલામાં આપણે કેરળ વિશે જોયું હતું. પોંગલ કેરળ આ રીત વલ્લ મકાલી. તો અહીંનો જવાબ આવશે વલ્લ મકા લી. આ રીતના તમે ચોપડીમાંથી ગોતીને પણ જવાબ લખી શકો છો. કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા કયા નામે ઓળખાય છે? તો કેરળમાં યોજાતી નૌકા સ્પર્ધા વલ્લ મકાલીના નામે ઓળખાય છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિ પ્રવાલમ શૈલીમાં લખાયેલા ગ્રંથનું નામ શું હતું? ફરીવાર પ્રશ્ન બોલું છું. વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર મણિ પ્રવાલમ શૈલીમાં લખાયેલું ગ્રંથનું નામ શું હતું? તો એનો જવાબ આવશે લીલા તિલકમ. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારો જે આપણે જોયા સંત, તો કયા કયા આવે? તો કે સંત નરસિંહ મહેતા, મીરાબાઈ, બાલણ વગેરે જે છે મહત્વના સાહિત્યકારો હતા. આ સિવાય અખો, નર્મદ એવા પણ અન્ય કવિના પણ તમે નામ લખી શકો છો, ઝવેરચંદ મેઘાણી. ત્યાર પછીનો પ્રશ્ન છે કથક કયા બે ઘરાણામાં વહેંચાયું હતું? કથક જે છે એ કયા બે ઘરાણામાં વહેંચાયેલું હતું? તેનો જવાબ આવશે કથક જયપુર અને લખનૌ. આ બંને ઘરાઓમાં, જયપુર અને લખનૌ આ બે ઘરાઓમાં વહેંચાયું હતું. ત્યાર પછી છે ખાલી જગ્યાઓ પૂરો. એમાં પહેલું છે
સુરવીરની ગાથા ખાલી જગ્યા અને ખાલીયા દ્વારા ગાવામાં આવતી નથી. તો સુરવીરોની ગાથા શેના દ્વારા? તો કે કાવ્યો અને ગીતો દ્વારા. તો પહેલામાં આવશે કાવ્ય અને ગીતો દ્વારા. બીજું છે, રાજા અનંત વર્મને ખાલિયાનું નિર્માણ કરાવ્યું હતું. રાજા અનંત વર્માએ ખાલિયાનું નિર્માણ કરાવ્યું હતું. તો અનંત વર્મા શેનું આવે? જગન્નાથ મંદિર. રાજા અનંત વર્માએ જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ત્યાર પછી છે, કુચીપુડીનો ઉદ્ભવ ખાલિયાના કુચીપુડી નામના ગામમાં થયો હતો. કુચીપુડીનો ઉદ્ભવ ખાલી જગ્યાના કુચીપુડી નામના ગામમાં થયો હતો. તો એમાં જવાબ આવશે આંધ્રપ્રદેશ. એમાં જવાબ આવશે આંધ્રપ્રદેશ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની સંપૂર્ણ માહિતી જોઈ, ત્યાર પછી એનું સ્વાધ્યાય પણ જોયું. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળનો પાઠ જોઈશું. દરેક વિદ્યાર્થીએ હોમવર્કની અંદર સ્વાધ્યાય લખવાનું છે. તમારે હું એ નોટ તમારી પાસે ચેક કરવા એક દિવસ મંગાવવામાં આવશે ત્યારે હું આ લેસન તમારું જોઈશ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં બીજું આપણે જોઈશું.